વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે તમારો અમારી સૌની સહિયરી યુટ્યુબ ચેનલ શ્યાની નોલેજમાં દોસ્તો તમને ખ્યાલ છે તે મુજબ આપણે ડેઈલી કમ્પ્યુટરના વીસ જેટલા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ અને તમામ પ્રશ્નો વારંવાર કંઈક ને કંઈક પરીક્ષામાં રિપીટ થાય તેવા લઈએ છીએ તો દોસ્તો આજના વિડીયોની શરૂઆત કરીએ મોસ્ટ આઈ એમપી વીસ જેટલા પ્રશ્નોની અને તે પહેલાં દોસ્તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે કહી શકો છો નિશ્ચય ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે અને સાથે સાથે ટેલિગ્રામ ગ્રુપમાં આ વિશે જોઈન થવું છેલ્લા બે દિવસમાં લગભગ ત્રણસોથી વધુ વ્યક્તિઓ ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થયા છે કારણ કે જે કંડક્ટર ભરતીનો સિલેબસ છે તેની ઘણી બધી પીડી આપણને ત્યાં સેન્ડ કરી છે તો દોસ્તો ટેલિગ્રામ ગ્રુપ અવશ્ય જોઈન થઈ જવું ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવા માટે તમારે સિમ્પલ ટેલિગ્રામ ઇન્સ્ટોલ કરી અને ઉપર સર્ચ કરવાનું છે શેરની નોલેજ તેરસોથી વધુ વ્યક્તિઓનો એક ગ્રુપ મળે જશે તેમાં તમે જોઈન થઈ શકો છો અને વિદ્યાર્થીઓ નવા હોય તે અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લે ચાલો વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર એકત્રીસમાં આજે વાત કરીએ તો પ્રથમ દસ પ્રશ્નો તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહ્યા છો છસો એકતાલીસના પ્રશ્નોથી આપણે શરૂઆત કરીએ અગાઉના જે વિદ્યાર્થીઓએ પ્રશ્ન ન જોયો હોય તો અવશ્ય કન્ડક્ટર સોરી કોમ્પ્યુટર એમસીક્યુ સિરીઝ નામનું પ્લેલિસ્ટ બનાવેલ છે તેમાં વિદ્યાર્થી મિત્રો અગાઉનો વિડીયો તમને મળી રહેશે તો ચાલો આજના મહત્વના પ્રશ્નોની શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન છે કે ડિલીટ કરેલા ઈમેલ ક્યાં સંગ્રહ થાય છે વિદ્યાર્થી મિત્રો ઇમેલને લગતા તમામ પ્રશ્નો છે ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ કહીએ છીએ આપણે કમ્પ્યુટરની ભાષામાં તો તેના વીસ જેટલા મહત્વના પ્રશ્નો છે કદાચ બની શકે આવનાર પરીક્ષામાં એકાદો પ્રશ્નો અમાથી પૂછાય જાય તો પ્રથમ કે જે આપણે ઇમેલમાં ડિલેટ કરેલા મેલ હોય છે તે કયા સંગ્રહ થાય છે જવાબ આવશે ટ્રેસમાં ત્યારબાદ ડોટ કોમ ત્યારબાદ ડોટ એજ્યુસફર એજ્યુકેશન ત્યારબાદ ડોટ ઓઆરજી એટલે કે ઓર્ગેનાઇઝેશન આવા જે ડોટ પછી જે શબ્દો વાપરવામાં આવે છે તે શેના પ્રકાર છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડોમેન નેમ એટલે કે ડોમેન નેમ તરીકે તેને ઓળખવામાં આવે છે ત્યારબાદ સસો તેતાલીસ નંબરનો પ્રશ્ન કે વેબસાઇટનું એડ્રેસ લખવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે તો વેબ્ર વેબસાઇટનું એડ્રેસ જે વ્યક્તિઓને વેબસાઇટ બનાવવાનો અથવા તો જેને કમ્પ્યુટરમાં કોર્સ કરેલા હોય તેવા વ્યક્તિઓને ખાસ આ બધું આવડતું હોય છે તો તેમને એસ ટીટીપી ટી નામનું જે પ્રોટોકોલ છે તે વેબસાઇટનું એડ્રેસ લખવા માટે વપરાતું હોય છે ત્યારબાદ ઈમેલ મોકલવા માટે કયો ઓપ્શન ઉપયોગમાં થાય છે સેન્ડનો ઓપ્શન જે વિદ્યાર્થીઓએ પીડીએફ ખરીદેલ છે આપણી તેનો મેલમાં મેલ મારફતે વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ મોકલું છું તો તો ત્યાં પણ હું સેન્ડનો ઓપ્શનનો ઉપયોગ કરું છું તો આ ઇઝી પ્રશ્ન ત્યારબાદ આઈપીએસનું પૂરું નામ જણાવો તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સત્સો સેતાલીસ નંબરનો પ્રશ્નો ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો ઘણા બધા વિદ્યાર્થીઓ ડેલી ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઇન્ટરનેટનું પૂરું નામનો ખ્યાલ હોતો નથી તો આજે જાણી લઈએ ઇન્ટરનેટનું પૂરું નામ થાય છે ઇન્ટરનેટ કનેક્ટેડ નેટવર્ક ફરીથી રિપીટ કરું ઇન્ટરનેટનું પૂરું નામ ઇન્ટરનેટ કનેક્ટેડ નેટવર્ક થાય છે ત્યારબાદ સત્સો સુડતાલીસ નંબરનો પ્રશ્ન કે દરેક વેબસાઇટનું એક અજોડ સરનામું હોય છે તે સરનામાને શું કહે છે તો દોસ્તો તેને યુ આર એલ એટલે કે આપણે જેને ટૂંક સમયમાં લિંક કહીએ છીએ ટૂંકમાં લિંક કહીએ આપણી ભાષામાં તો જે લિંક હોય છે તેને યુ આર એલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન સત્તસો અડતાલીસ નંબરનો પ્રશ્ન કે ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ટીક કરી રાખો અથવા તો બુક પેન સાથે હોય તો લખી લો સત્સો અડતાલીસ નંબરનો પ્રશ્ન કે ઇન્ટરનેટને બીજા કયા નામથી ઓળખવામાં આવશે જવાબ આવશે ગ્લોબલ નેટવર્ક ત્યારબાદ આગળ ઓગણપચાસમાં પ્રશ્ન હશે છ ઓગણપચાસ નંબરનો કોઈ પણ ફાઇલને અપલોડ અથવા તો ડાઉનલોડ કરવો હોય તો કયા પ્રોટોકોલ વપરાય છે જવાબ આવશે એફટીપી ત્યારબાદ છસો પચાસ નંબરનો પ્રશ્ન નેટવર્કની શોધ કયા દેશ દ્વારા કરવામાં આવેલી હતી આ પણ ઘણો બધો મોસ્ટ ટાઈમ નેટવર્કની શોધ અમેરિકા દેશ દ્વારા કરવામાં આવેલી હતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરના મોસ્ટ ટાઈમ પી પ્રશ્નોમાં બીજા દસ પ્રશ્નો જોઈએ કે ઇમેલનું નામ જણાવો ઈમેલનું નામ વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરની ભાષામાં અથવા તો ઇલેક્ટ્રિકની ભાષામાં ઇલેક્ટ્રોનિક મેલ તરીકે ઓળખવામાં આવે છે ઇમેલને હવે જે વ્યક્તિઓ ખાસ કરીને કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે તેમને વીસ માર્કનું કમ્પ્યુટર પૂછાય છે તો તેના માટે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એટલે કે બે હજાર ત્રણથી માંડી અને બે હજારને વીસ સુધીના જે કમ્પ્યુટરના તમામ પ્રશ્નો પૂછાયેલા હોય ચાહે તે જીપીએસસીની હોય ચાહે તે એટીઓની સિનિયર ક્લાર્ક ક્લાસ વન ટુ કોઈપણ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો જે કમ્પ્યુટરના પ્રશ્નો પૂછાયેલા છે ને તેને લગતો એક વિદ્યાર્થી મિત્રો તમારી માટે વિડીયો બનાવી રહ્યો છું અને તેમાં એક હજાર જેટલા પ્રશ્નો આવશે દોસ્તો અને એક હજાર જેટલા પ્રશ્નો આવશે અને સાથે સાથે તમામ પ્રશ્નોનું સોલ્યુશન સહિત વિદ્યાર્થી મિત્રો તમારી માટે વિડીયો લઈને આવેલો છે જે મેગા લેક્ચર આપણે કહી શકાય તો તે પ્રશ્નો વારંવાર પૂછાયેલા છે એટલે તમને ખ્યાલ પણ આવી જશે કે અગાઉની પરીક્ષામાં કેવા કેવા કમ્પ્યુટરમાંથી પ્રશ્નો પૂછાતા આવ્યા છે તો વિડીયો વિદ્યાર્થી મિત્રો ત્રણથી ચાર કલાકનો આવશે મેગા લેક્ચર આવશે તો અવશ્ય તે પણ ટૂંક સમયમાં બનશે એટલે તમારી સમક્ષ મૂકી દઈશ ત્યારબાદ આગળ વાત કરીએ છો બાવન નંબરનો પ્રશ્ન ઇમેલને ગુજરાતીમાં શું કહે છે જવાબ આવશે વિઝાનો ટપાલ ક્યારે એવો શબ્દ નહીં સાંભળ્યો હોય તો આજે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં આવ્યો છે તો સાથે સાથે ગોખી નાખો કે ઈમેલને ગુજરાતીમાં વિઝાનું ટપાલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છસો ત્રેપન નંબરનો પ્રશ્ન કે નવો ઈમેલ આઈડી બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો તમને ખ્યાલ છે કે અત્યારે ગમે તે વ્યક્તિમાં તમારે જોડાવવું હોય તો અપ કરવું પડે અને ઇમેલ આઈડીની એક ખાસિયત છે કે તમારે વારંવાર અહીંયા અપ કરવાની જરૂર નથી માત્ર એક જ વખત તમે અપ કરો એટલે ફરીથી તમારું જે પોતે પ્રથમવાર અપ કરેલું હતું તે ઈમેલ આઈડી નાખો એટલે ખુલી જાય છે ત્યારબાદ છસો ચોપન નંબરનો પ્રશ્ન ઇમેલમાં કઈ પ્રક્રિયા માત્ર એક જ વખત કરવાની હોય છે રિપીટ થયો પ્રશ્ન અપ ત્યારબાદ છસો પંચાવન નંબરનો પ્રશ્ન ઈમેલનો જવાબ આપવા કયો ઓપ્શનનો ઉપયોગ થાય છે રિપ્લાય ત્યારબાદ વિશ્વનું સૌથી વધુ વપરાતું સર્સ સર્ચ એન્જિન મોસ્ટ એમ્પી અને આ સામાન્ય વ્યક્તિને મને આવો ખ્યાલ હોવો જોઈએ કે વિશ્વનું સૌથી વધુ સર્ચ એન્જિન તરીકે વપરાય છે તેને ગૂગલ કહીએ છીએ ત્યારબાદ ઇન્ટરનેટની સ્પીડ માપવાનો એકમ કયો બેજ પર સેકન્ડ એટલે કે ટૂંકમાં તેને આપણે કહીએ છીએ બીપીએસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડબલ્યુ જે વેબસાઇટને આગળ લગાડવામાં આવે છે તેનું પૂરું નામ શું થાય છે તો જવાબ આવશે વર્લ્ડ વાઇડ વેબ અને હા વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મને લગતો પણ વિડીયો બની રહ્યો છે કમ્પ્યુટરના જે કાંઈ ફૂલ ફોર્મ છે તેના ઘણા બધા ફૂલ ફોર્મ છે સાઠથી સિત્તેર જેવા ફૂલ ફોર્મ છે તો તમામ ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો લઈને તમારી સમક્ષ આવી રહ્યો છું પીડીએફ સહિત અને સાથે સાથે સસો ઓગણસો સાઠ નંબરનો પ્રશ્ન પીપીપી એટલે શું એટલે કે પીપીપીનું પૂરું નામ જણાવો તો પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ પીપીપીનું પૂરું નામ થાય છે આજના વિડીયોનો આખરી પ્રશ્ન જોઈ લઈએ કે ભારતમાં પ્રથમ બનેલ સુપર કમ્પ્યુટર કયું હતું જવાબ આવશે પરમ જે ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે તો બસ વિદ્યાર્થી મિત્રો વીસ જેટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરી કમ્પ્યુટરના મોસ્ટ ઓનલાઈન પ્રશ્નો જોઈ લીધા વિડીયોમાં તમે એમ સુધી બન્યા રહેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા જે વિદ્યાર્થીઓ છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દે અને એ બાજુના બે લાયકને પ્રેસ પણ કરી દેજો જેથી કોઈ નવી અપડેટ તમને મળી જાય થેન્ક યુ ફોર વોચિંગ દીઝ વિડીયો જય હિન્દ વને માતરમ ભારત માતા કે જય